નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ અંગેના દાખલાઓ જોયા. હવે આપણે આગળના દાખલા તરફ જઈએ. આગળનો દાખલો છે દાખલો નંબર 9. રકમ હું વાંચું છું. મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. એમની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. તો આપેલી વિગતને આપણે અહીંયા લખીએ. 3 ભાગીદાર છે મુકેશ, મૂડીનું પ્રમાણ આપ્યું છે. 4:2:3. હવે અંદર એવું કીધું છે કે મુકેશ ને, એટલે કે આ જે ભાગીદાર મુકેશ છે, તેને નફામાંથી ઓછામાં ઓછા 35,000 તો મળશે. એટલે આ મુકેશને એક વાત ફિક્સ છે કે તને ભાઈ 35,000 તો મળશે. 35,000 મળશે એવી ખાતરી કોણે આપી? પછી ધવલ અને વિનોદે આ બે એવું કીધું કે ભાઈ તને નફામાંથી 35,000 તો મળશે. હવે વર્ષની અંદર પહેલીનો નફો આપ્યો છે 90,000. તો 90,000 પહેલીનો નફો છે. તો આપણે અહીંયા લખીએ નફો કુલ 90,000 છે. હવે નફો 3 ભાગીદારો વચ્ચે ક્યાં પ્રમાણમાં વિચારશે? તમે કહેશો 4:2:3. ના, ખોટી વાત. કારણ કે 4:2:3 એ તો શાનું પ્રમાણ છે? મૂડીનું. આપણે કયું જોઈએ? નફા નુકસાન પ્રમાણ. જો આપણને ધંધામાં નફા નુકસાન વેચીનું પ્રમાણ ન આપ્યું તો કયું પ્રમાણ લેવાય? યસ, કયું? સરખેજ. એટલે દરેકને ભાગે કેટલા આવશે? 30,000. હવે પ્રશ્ન અહીં એ થાય છે કે મુકેશને તો એવી ખાતરી મળેલી ધવલ અને વિનોદ દ્વારા કે તને ભાઈ 35,000 મળશે. તો એને તો મળ્યા માત્ર કેટલા? 30,000. તો વધારાના 5,000 ને મળશે એ કોણ આપશે? આ લોકો. એમ મને ખાતરી આપી છે, ધવલ અને વિનોદની ખાતરી આપી કે તને ભાઈ 35 મળશે. એટલે 5,000 આ લોકો બે આપવાના, આ બે આપવાના ધવલ અને વિનોદ. તો એ કયા પ્રમાણમાં આપશે? સરખા પ્રમાણ. એમનું પ્રમાણ નફા નુકસાન વેચીનું પ્રમાણ આપ્યું નથી એટલે સરખી છે. આપશે કેટલા કેટલા આપશે? આ 2,500 આપશે અને આ 2,500 આપશે. તો એટલું મેટલો નફો વધશે. આવશે 27,500. આપણને દાખલામાં માંગ્યું છે શું? તો ભાગીદારો વચ્ચે નફાની વેચણી કઈ રીતે થશે? તો આ આપણો જવાબ, નફાની વહેંચણી 27,500.